विद्यार्थी मित्रों आज आप धोरण 9 गणित विषय में स्वाध्याय 6.1 नो छठा नंबर नो दाखलो जे आपणे गृह कार्य में आप्यो हतो ते आजे शीखीशुं। अत्यार सुधी जेटला पण दाखला तमे जोया विद्यार्थी मित्रों एमां आकृति आपेल हती। हवे आमां रकम परथी आपणे आकृति दोरवानी छे, ड्रॉ करवानी छे। तो सौ पहेला शुं आप्युं छे, एक्स वाई झेड बराबर 64 अंश। शुं छे? 64 अंश। तो विद्यार्थी मित्रों अहीं आपणे सौ प्रथम एक लघु कोण दोरीशुं। 60 64 90 करता नानो छे तो लघु कोण दोरीशुं अने आ लघु कोणनो माप आपीशुं 64, जेमां वाई खूणो प्रथम अहीं दर्शावीशुं। वाई खूणो शुं छे? ए ખૂણાનું સામાન્ય શિરોબિંદુ અહીંયા આપણે દર્શાવીશું, એક્સ વાય અને અહીંયા આપણે ઝેડ। હવે આગળ વધીએ અને એક્સ વાય ને બિંદુ પી સુધી લંબાવતા, આ જે એક્સ વાય જે છે એના આપણે બિંદુ પી સુધી લંબાવવાનું છે આ રીતે। તો અહીંયા પી સુધી લંબાવી દીધું, એક્સ વાય ને પી બિંદુ સુધી લંબાવતા એ પણ થઈ ગયું। હવે આપેલ સૂચના પરથી આકૃતિ દોરી દીધી। જો કિરણ YQ, અહીંયા તમને કોઈ જગ્યાએ YQ કિરણ દેખાય છે વિદ્યાર્થી મિત્રો? નથી। તો આપણે YQ એને જુઓ, YQ કિરણ કેવું YQ આપણે ડ્રો કરવું પડશે। તો અહીંયાથી આપણે YQ મળી ગયું। હવે વિદ્યાર્થી મિત્રો YQ ખૂણો કયો? ZYP નો દ્વિભાજક હોય તો, મતલબ આ જે YQ કિરણ છે એ આટલા ખૂણાનો શું છે? દ્વિભાજક। દ્વિભાજક એટલે બે સરખા ભાગ પાડે છે। કોણ પાડે છે? YQ કિરણ। કોણ પાડે છે? YQ કિરણ। તો એનો મતલબ એ કે આ બંને ખૂણાઓનું માપ શોધવા માટે આપણે ભાગ પાડવા પડશે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો હવે આ 64 છે, આપણે આગળ જુઓ, ખૂણો ઝેડ વાય પી નો દ્વિભાજક હોય તો ખૂણો એક્સ વાય ક્યુ આ ખૂણો મેળવવાનો છે। આટલો એક્સ વાય ક્યુ અને વિપરીત કોણ ક્યુ વાય પી નું માપ શોધો। વિપરીત કોણ ક્યુ વાય પી, જુઓ ક્યુ વાય પી, તો આટલા ખૂણાની સિવાયના જે ગોળાકાર બનવામાં ભાગ આપે તે, તો જુઓ એક અહીંયાથી ચાલુ થશે તો અહીંયા સુધી, એનો મતલબ આટલાથી અહીંયા સરળ કોણ, કોણ સરળ કોણ, એનું માપ કેટલું થાય? 180 અંશ। 180 આનું માપ 64, આનું માપ આપણે શોધવાનું રહ્યું। હવે એ કેવી રીતે મળશે? રૈખિક જોડના ખૂણાનો ઉપયોગ કરીને, એક આ ખૂણો અને એક આ ખૂણો। તો હવે રૈખિક જોડના ખૂણાનો ઉપયોગ કરીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો, લખવાનું અહીં ખૂણો એક્સ વાય ઝેડ, ખૂણો એક્સ વાય ઝેડ વત્તા ખૂણો ઝેડ વાય પી અથવા તો પી વાય ઝેડ જે લખવું હોય આપણે રકમમાં, ઝેડ વાય પી, ઝેડ વાય પી બરાબર 180 અંશ। કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો? તો ખૂણો એક્સ વાય ઝેડ વત્તા ઝેડ વાય પી બરાબર 180। તો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો આપણને મળી જશે। હવે એક્સ વાય ઝેડ નું મૂલ્ય આપ્યું છે, એક્સ વાય ઝેડ, હા કેટલું? 64 વત્તા ખૂણો ઝેડ વાય પી બરાબર 180। તો વિદ્યાર્થી મિત્રો હવે ખૂણો ઝેડ વાય પી બરાબર 180 ઓછા 64 તો કેટલા થશે? 116 અંશ। ખૂણો ઝેડ વાય પી, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ખૂણો ઝેડ વાય પી મળ્યા બાદ આપણે આ ખૂણાના કેટલા કરીશું? અડધા। કેમ?
तो आटलो खूणो जे छे आटलो ए खूणानो वायक्यू किरण ए शू करे छे भाग पाड़े छे शू करे छे केवा द्विभाजक छे तो माटे आखा खूणानो जो अर्धो करीशुं तो आ खूणो अने आ खूणो आपणने मळी जशे तो विद्यार्थी मित्रों अहींया एक वाक्य लखीशुं खूणो ZYP નો દ્વિભાજક YQ મળે છે જેથી શું થશે હવે મારે માની લો XYQ આટલો ખૂણો શોધવો છે તો એના માટે પહેલા મારે ZYQ શોધવો પડશે તો એ ZYQ ને હું લખીશ અહીંયા ZYQ ખૂણો ZYQ બરાબર કોના અડધા કરવાથી 1/2 કોના અડધા કરવાથી ખૂણો ZYP ના અડધા કરવાથી તો 1/2 કેટલા મળે છે 116 ના અડધા કેટલા થશે 58 ZYQ આપણને ZYQ 58 મળી ગયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે શોધવાનો કયો ખૂણો છે XYQ તો 58 + 64 તો કયો મળી જશે XYQ તો XYQ બરાબર 58 + 64 આ બે ખૂણાઓનો ભેગા કરીશું તો જ મળશે ને XYQ તો 58 + 64 તો કેટલા થશે મિત્રો હવે 58 + 64 કેટલા થશે ખૂણો XYQ 122 તો 122 અંશ આ બંને ખૂણા મતલબ XYQ આપણને મળી ગયું XYQ મળ્યા બાદ હવે આપણે વિપરીત કોણ કયું કીધું છે QYP તો QYP સિવાયના બધા જ ખૂણાઓ જે વર્તુળ બનાવવા મદદ કરતા હોય 1, 2 અને 3 આ બંનેનો સરવાળો આપણને 122 મળી ગયો છે વત્તા 180 તો લખીશું આપણે વિપરીત કોણ કયો QYP = સરળ કોણ 180 વત્તા કેટલા થશે 58 + 64 આપણે કરી દીધા 122 એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વિપરીત કોણ શોધવા માટે આપણે એ ખૂણા સિવાયના આગળના વિડીયોમાં સમજાયેલું વિપરીત કોણ એટલે શું આ રેખા ઉપરનો સરળ કોણ લેવાનો રહેશે અને આ બંને ખૂણાનો સરવાળો જે આપણે XYQ અહીંયા શોધી લીધેલ છે તો વિદ્યાર્થી મિત્રો હવે વિપરીત કોણ QYP = 180 વત્તા 122 તો શું થશે 302 અંશ આ આપણો અંતિમ જવાબ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને બે વસ્તુ શોધવાની કહી હતી ખૂણો XYQ અને વિપરીત કોણ QYP જે અહીં આપણે મળેલ છે હાલ સુધીમાં જેટલા દાખલા આપણે ગણ્યા છે વિદ્યાર્થી મિત્રો એ બધા જ દાખલાઓ આપણે ફરીથી પુનરાવર્તન કરવાના રહેશે અને દરેક દાખલા ગણવાના ફરીથી રહેશે આજે આપણે કોઈ હોમવર્ક આપતા નથી અસ્તુ